वडोदरा में बे केमिकल उद्योग गृहों पर आईटी कार्यवाही चालू है। प्रकाश इंडस्ट्रीज और गोयल ग्रुप की कॉर्पोरेट ऑफिस पर सर्च कर अन्य स्थलों आईटी कार्यवाही पूर्ण करी। ऑफिस में झड़पायेल 35 करोड़ रोकड़ और ज्वेलरी सीज कर आईटी विभाग प्रकाश केमिकल और गोयल जूथनी पानोली इंटरना 40 बैंक लॉकर खोल से। हजू वधु ज्वेलरी और रोकड़ रकम मळवानी संभावना छे। आवकवेरा विभाग 300 वधु अधिकारी सर्चनी कामगिरी में जोड़ाया छे। तो उद्योग गृहों पर आ दवाई बोलावामां आवी छे अने एक बाद एक तमाम ऑफिस पर कॉर्पोरेट ऑफिस पर सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं छे आईटी डिपार्टमेंट द्वारा અને બે કેમિકલ ઉદ્યોગ ગૃહો પર આ કાર્યવાહી થઈ રહી છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોન લાઈન પર। યુનુસ, કાર્યવાહી કેટલે? લગભગ કાર્યવાહી પૂર્ણતાને આરે છે। મોટાભાગના જે લગભગ 30 થી વધુ સ્થળોએ જે કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપના જે પ્લાન્ટ હતા, કોર્પોરેટ ઓફિસો અને નિવાસો, તે પૈકીની માત્ર કોર્પોરેટ ઓફિસો ઉપર અત્યારે સર્ચ અને કાઉન્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ચોંકાવનારી બાબત એ છે કે જે બંને ગ્રુપના જે માલિકો છે તેઓના નિવાસો અને ઓફિસ પરથી રોકડ અને જ્વેલરીની જે આંકડો મળ્યો છે અને જે વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે તેનો આંકડો 30 થી 35 કરોડ ઉપરાંત જાય છે અને જે લોકર ખોલ્યા પછી આ જે આંકડો છે 40 કરોડને પાર થાય તેવી શક્યતાઓ છે। 40 જેટલા લોકરોની હજુ ચકાસણી અને તેમાંથી જે વસ્તુઓ મળે છે તેનું કાઉન્ટિંગ હજુ બાકી છે અને ત્યાર પછી આગળની કાર્યવાહી થઈ શકે છે। હાલ તો જે બ્રોકર રકમ અને જ્વેલરી મળી છે તેની જ વિગતો પ્રાપ્ત થઈ છે, પરંતુ મિલકતોના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। અનેક સ્થળોએ મિલકતોમાં રોકાણ કરેલું છે, જમીનોમાં રોકાણો કરેલું છે, તેના જે દસ્તાવેજો મળ્યા છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે। આમ બંને ગ્રુપ પાસેથી કરોડોની કરચોરીના જે દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી થઈ શકે છે। આજે સાંજ સુધી બંને જે કોર્પોરેટ ઓફિસ છે ત્યાં સર્ચ અને કાઉન્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ઇન્કમટેક્સ દ્વારા આ અંગેનો જે સત્તાવાર આંકડો આવતીકાલે અથવા તો 2 દિવસ પછી જારી કરવામાં આવે તેવી શક્યતાઓ છે। પરંતુ કરોડોની રકમ સીઝ કરવામાં આવી છે અને કરોડોની કરચોરી પણ સામે આવે તેવી શક્યતાઓ છે। બિલકુલ યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે। તો કરોડોની રકમ સીઝ કરવામાં આવી છે અને આ એક મોટી કરચોરી જે છે તેનો ખુલાસો થયો છે।